નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ અને હું છું આપની સાથે જાનવી. તો આજના મહત્વપૂર્ણ સમાચારમાં વાત કરીએ તો હિંમતનગરના છાપરિયા ખાતે આવેલા રામજી મંદિરમાં પૂજા અર્ચના બાદ સાંજે 4 વાગે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી, જેમાં ડીજે તેમજ બેન્ડબાજા સાથે નીકળેલી શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, એબીવીપી સહિત વિવિધ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ સાથે અગ્રણીઓ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. હિંમતનગર શહેરના છાપરિયા વિસ્તારમાં આવેલા રામજી મંદિરથી 4 કલાકે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ગયા વર્ષે આ જ દિવસે શોભાયાત્રા પર પથરાક થયો હતો અને હિંમતનગર શહેરમાં તંગદિલી ફેલાતા કર્ફ્યુ લાદી દેવાયો હતો, ત્યારે ગઈ વખતની ઘટનાનું આ વખતે પુનરાવર્તન ના થાય તે માટે સાબરકાંઠા પોલીસે આ વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દીધો હતો અને ડ્રોન કેમેરાથી સતત નજર રખાઈ હતી. ત્યારે 4 વાગે ડીજે સાથે મોટી સંખ્યામાં રામ ભક્તો શોભાયાત્રા સાથે નીકળ્યા હતા. તો બીજી તરફ છાપરિયા વિસ્તારના રહીશોએ પણ આજે જનતા કર્ફ્યુ લગાવ્યો હતો અને સ્વૈચ્છિક રીતે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. એકંદર રીતે શાંતિપૂર્ણ માહોલમાં આ શોભાયાત્રા શહેરમાં ફરી હતી. જિલ્લામાં તમામ જગ્યાએ શોભાયાત્રા નીકળી હતી, તો માત્ર વડાલી ખાતે જ ગૌરક્ષકો જેલમાં છે. તેમના વિરોધમાં વડાલી ખાતે શોભાયાત્રા બંધ રાખવામાં આવી હતી તેવું પણ વીએસપી આગેવાનોએ જણાવ્યું હતું. ચિરાગ મેઘા સાથે લાઈવ 24 ન્યૂઝ સાબરકાંઠા.